नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 नी अंदर आपने विविध जैव भूरासायनिक चक्रों विषय माहिती मेळवी रह्या छीए। जेमा गया वीडियो लेक्चर नी अंदर आपने जलचक्र विषय समझा के पानी नु चक्रीय वहन एटले के वरसाद स्वरूपे वर्षी महासागरोमां जाय, वाष्पीभवन थाय, वरसाद स्वरूपे वर्षे, आ चक्रीय वहन केवी रीते थाय छे अने आ पाणी मां द्रव्य खनिजो सजीवने केवी रीते उपयोगी छे एनो आपणे अभ्यास कर्यो गया वीडियो लेक्चरनी अंदर। आ वीडियो लेक्चरनी अंदर आपणे नाइट्रोजन चक्र एनो अभ्यास करवानो छे। खास आ नाइट्रोजन चक्र छे ए परीक्षा लक्षी प्रश्न तो छे, खूब महत्वनो छे, साथे साथे आपनो जनरल नॉलेज वधारवा माटे पण एक खूब महत्वनो आ टॉपिक कही शकाय। बीजू के आ टॉपिक थोड़ो हार्ड छे एटले एनो आ वीडियो नो एक थी वधारे वखत अभ्यास करी अने पछी ए लखवानो जेथी करीने तमारे पाको थई शके। ત્રીજી બાબત કે નાઇટ્રોજન ચક્રના લખાણની સાથે એની આકૃતિ પણ દોરવાની હોય છે, નાઇટ્રોજન ચક્રની આકૃતિ દોરવાની હોય છે। આ આકૃતિ આપણે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં એટલે વિડિયો નંબર 10 ની અંદર આકૃતિ દોરતા શીખીશું કેવી રીતે દોરવાની છે। પહેલા આપણે નાઇટ્રોજન ચક્ર સમજી લઈએ। હવે ચક્રનો અર્થ તમને સમજાય કે ચક્ર એટલે ગોળ, જે પદાર્થો ગોળ ચક્રમાં ફેર્યા રાખે છે એને ચક્રીય વહન કહેવાય। આપણે પાણી વિશે ભણ્યા કે વરસાદ, સોરી બાષ્પીભવન, વાદળા બંધાય, વરસાદ નદી મારફતે મહાસાગરોમાં જાય, ફરી પાછું બાષ્પીભવન, વરસાદ નદી મહાસાગરો ચક્ર સ્વરૂપે વહન પામે, એમ નાઇટ્રોજન પણ આ પૃથ્વી ઉપર ચક્ર સ્વરૂપે વહન પામે છે। ચક્ર સ્વરૂપે વહન કેવી રીતે પામે છે અને શા માટે પામે છે એનો આપણે અભ્યાસ કરીશું, પણ એ પહેલા એક બાબત સમજી લઈએ કે નાઇટ્રોજન વાયુ નું ચક્ર જટિલ શા માટે છે। તો એના માટે આપણે ऑक्सीजन नी पहला बात करूं तमने तो वातावरण नी अंदर ऑक्सीजन वायु जे रहेलो छे एनो आपणे सीधे सीधो उपयोग करीए छे। आपणे श्वास लईए એટલે આપણા શ્વાસમાં ઓક્સિજન દાખલ થાય અને પછી એ ફેફસામાં જાય, ત્યાંથી રુધિરમાં જાય, ત્યાંથી આપણા કોષોમાં ઉપયોગમાં લેવાય। કહેવાનો સીધો મતલબ એવો થાય કે ઓક્સિજન વાયુ વાતાવરણમાંથી સીધે સીધો સજીવો ઉપયોગમાં લઈ શકે છે, વાયુ સ્વરૂપે છે। નાઇટ્રોજનનું એવું નથી, નાઇટ્રોજન વાયુ સજીવોના બંધારણમાં ખૂબ અગત્યનો છે। આપણે સજીવોની અંદર જે આરએનએ અને ડીએનએ, આરએનએ અને ડીએનએ, ડીએનએ તો તમે નામ સાંભળ્યું છે, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આ બંને ન્યુક્લિક એસિડ કહેવાય, પછી યુરિયા જે ખાતર સ્વરૂપે આપણે નાખીએ છીએ, પછી આલ્કેલોઇડ આલ્કલી પદાર્થો, પ્રોટીન વગેરેના બંધારણમાં વગેરેના નિર્માણમાં નાઇટ્રોજન ખૂબ અગત્યનો છે। તો આપણે સમજી શકીએ કે આ જે પદાર્થો છે, પ્રોટીન, આરએનએ, ડીએનએ જેવા ન્યુક્લિક એસિડ, વિવિધ વિટામિન્સ, આલ્કેલોઇડ, યુરિયા વગેરેના બંધારણમાં નાઇટ્રોજન છે, પણ આવા પદાર્થો સજીવો માટે ખૂબ જ મહત્વના છે એટલે નાઇટ્રોજન પણ ખૂબ જ મહત્વનો કહેવાય। એટલે નાઇટ્રોજન વાતાવરણમાં 78% છે, છતાં પણ સજીવો એનો સીધે સીધો ઉપયોગ કરી શકતા
नथी। सजीवोमां कोण आवे तो के प्राणीओ पण आवे अने वनस्पति पण आवे। प्राणीओ एटले आपणे बधा गाय भेंस बळद माणस घेटा बकरा बकरी बधुं अने वनस्पतिमां तमाम वनस्पति तमाम सजीवो कहेवाय। एमां प्राणीओमां आपणे बधा आवे अने वनस्पतिमां वनस्पति। प्राणीओ तो नाइट्रोजन नो बिल्कुल सीधे सीधे उपयोग करी शकता नहीं, वनस्पति पण न करी शके। मात्र केटलाक बेक्टेरिया ज वातावरणना नाइट्रोजन नो उपयोग करी अने जमीनमां एने स्थापित करी शके, एटले जमीननी अंदर एने संग्रह करी शके। अने ए पण नाइट्रोजन वायु स्वरूपे नहीं, नाइट्रोजन ना संयोजनो स्वरूप। कार्बन डायोक्साइड वायु कार्बन नु संयोजन, कार्बन नु संयोजन कारण के कार्बन डायोक्साइड में कार्बन है। नाइट्रोजन डायोक्साइड है नाइट्रोजन नु संयोजन कहवाय, जेने नाइट्रेट्स अने नाइट्रस तरीके ओळखवामां आवे छे। NO2 तो नाइट्रोजन डायोक्साइड, NO तो नाइट्रोजन ऑक्साइड अथवा नाइट्रिक ऑक्साइड। आ नाइट्रोजन ना संयोजनो स्वरूपे जमीन नी अंदर स्थापित करी शके बेक्टेरिया। अने पछी आ नाइट्रोजन ना संयोजनो जमीन नी अंदर स्थापित थया पछी वनस्पति मूल मार्फते एनो उपयोग करे अने आ संयोजनो वनस्पति मां जाय। એટલે વનસ્પતિ પેલા વાતાવરણનો નાઇટ્રોજન વિવિધ સંયોજનો સ્વરૂપે જમીનમાં સ્થાપિત થાય, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે નહીં પણ નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે, જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન નાઇટ્રિક એસિડ, નાઇટ્રસ એસિડ, આવા નાઇટ્રોજનના સંયોજનો જેની અંદર નાઇટ્રોજન હોય એવા સંયોજનો સ્વરૂપે પેલા જમીનમાં સ્થાપિત થાય। ત્યાંથી વનસ્પતિ મૂળ મારફતે એનો ગ્રહણ કરે, આ વનસ્પતિના ભાગોમાં નાઇટ્રોજનના સંયોજનો આવે, પછી એ વનસ્પતિના ભાગોનો ઉપયોગ પ્રાણીઓ કરે, જેમ કે ફળનો ઉપયોગ આપણે કરીએ, પર્ણનો ઉપયોગ પ્રાણીઓ બીજા પશુઓ કરે, અને આવી રીતે નાઇટ્રોજનના સંયોજનો પ્રાણીઓમાં આવે। પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે વળી પાછા એના શરીરનું વિઘટન થાય, પ્રાણી અને વનસ્પતિ તમામ સજીવો જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું વિઘટન થાય। વિઘટન દરમિયાન કેટલાક બેક્ટેરિયા શરીરમાંથી નાઇટ્રોજનના સંયોજનોને છૂટા પાડી દે, જમીનમાં ભેળવે, અને વળી બીજા કેટલાક પ્રકારના બેક્ટેરિયા એ નાઇટ્રોજનના સંયોજનમાંથી પાછો નાઇટ્રોજન વાયુ છૂટો પાડીને વાતાવરણમાં મોકલી દે છે। આવી રીતે નાઇટ્રોજન નું ચક્ર ફેર્યા રાખે છે। અને બીજું કે આપણે નાઇટ્રોજન ખૂબ મહત્વનો છે એવું વ્યવહારમાં પણ જોતા હોય, જેમ કે ખેતરમાં કપાસ સરખો ન હોય તો એમાં શું કરીએ છીએ, યુરિયા એનપીકે જેવા ખાતરો નાખીએ છીએ, એમાં નાઇટ્રોજન હોય। બીજે દિવસે તમે જુઓ કે ખાતર જેવું પાણી સાથે વનસ્પતિ એટલે કે છોડમાં ચડે અને તરત જ ખીલી ઉઠે છે। એટલે નાઇટ્રોજન ખૂબ મહત્વનો છે, પણ નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી। બીજી એક બાબત, આમાં નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ એવા સંયોજનોના નામ આવે છે। તમારે એટલું જ યાદ રાખવાનું છે કે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ આ સંયોજનો નાઇટ્રોજનમાંથી બનેલા સંયોજનો છે। મેં હમણાં વાત કરી ને બેક્ટેરિયા આ સંયોજનોમાં નાઇટ્રોજન બનાવે અને પછી એ સંયોજનો વનસ્પતિની અંદર મૂળ દ્વારા શોષાય અને વનસ્પતિમાં નાઇટ્રોજન જાય। પોઈન્ટ પ્રમાણે જોઈએ, ટુ ધી પોઈન્ટ, આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે આપણે જાણીએ છીએ। આ વાયુ ઘણા બધા અણુઓના ઘટક તરીકે છે। આપણે સજીવોની અંદર જે ઘણા બધા ઘટકો છે ને અણુઓ, એના એક ઘટક તરીકે એટલે કે અણુને બનાવવા માટે નાઇટ્રોજન જરૂરી છે। જેમ કે પ્રોટીનના નિર્માણમાં
નાઇટ્રોજન જોઈએ. આરએનએ અને ડીએનએ જેવા ન્યુક્લિક એસિડ, આ આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, એટલે મતલબમાં આ બંને ન્યુક્લિક એસિડ કહેવાય, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ. ટૂંકમાં કહીએ તો આરએનએ અને ડીએનએ જેવા ન્યુક્લિક એસિડ તેમજ કેટલાક વિટામિન્સ, આલ્કેલોઇડ, યુરિયા વગેરેમાં મળી આવે છે. એટલે કે આ આની અંદર ઘટક સ્વરૂપે નાઇટ્રોજન હોય છે. પેલા આપણને શું સમજાવે છે કે નાઇટ્રોજન કેટલું અગત્યનું છે આપણા માટે. એ વાતાવરણમાં નાઇટ્રોજન 78% હોવા છતાં કેટલાક બેક્ટેરિયા સિવાય બીજા સજીવો તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. હમણાં વાત કરીએ, કોઈ પણ સજીવ ઉપયોગ ન કરી શકે, માત્ર કેટલાક બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાનું નામ તમે ભણ્યા છો, રાઇઝોબિયમ બેક્ટેરિયા. ક્યાં હોય? શિંબી કુળની વનસ્પતિ, જે દ્વિદળી વનસ્પતિ છે. દ્વિદળી એટલે કે એક બીજમાંથી બે ફાળ થાય એવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહેવાય. તો આવા જે બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા, એ શિંબી કુળ લખેલું છે. કેવું કુળ? શિંબી કુળ એટલે કે શિંગ આવે એવા કુળની વનસ્પતિ. તો ખાસ કરીને મગફળી છે ને, એ શિંબી કુળની વનસ્પતિ. મગ, શિંબી કુળ, અડદ, ચોળા, ખાસ કરીને જેને શિંગ આવે એ બધી શિંબી કુળની વનસ્પતિ કહેવાય. એના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના હોય જેને મૂળ ગંડિકા કહેવાય, મૂળ ગંડિકા. અને એમાં આ બેક્ટેરિયા વસવાટ કરે. મેં હમણાં વાત કરી કે બીજા એકેય સજીવ વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી, માત્ર શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા કેટલાક બેક્ટેરિયા એનો ઉપયોગ કરી શકે છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78% હોવા છતાં કેટલાક બેક્ટેરિયા સિવાય બીજા સજીવો તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. કેટલાક બેક્ટેરિયા એટલે કોણ? આવા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સ્વરૂપે જમીનમાં કરે છે. હવાના નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે. કયા સ્વરૂપે? નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ. હમણાં વાત કરીએ કે આ બે જે સંયોજનો છે એ નાઇટ્રોજનના સંયોજનો છે, એવું યાદ રાખો. આવા નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે નાઇટ્રોજનનું હવામાંથી જમીનમાં આવા બેક્ટેરિયા કરે. આવા નાઇટ્રોજનનું સ્થાપન કરવા વાળા બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ રચના હોય જેને મૂળ ગંડિકા કહે, તેમાં વસવાટ કરે. આવા જે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સ્વરૂપે નાઇટ્રોજનનું વાતાવરણમાંથી જમીનમાં સ્થાપન કરવા વાળા જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે. આ સિવાય વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનો એક બીજો માર્ગ પણ છે. એ કયો માર્ગ છે એની વાત કરીએ. આ તો સજીવો દ્વારા, એટલે કે બેક્ટેરિયા દ્વારા જમીનમાં સ્થાપિત થાય નાઇટ્રોજન, હવાનો નાઇટ્રોજન. એક બીજો માર્ગ કયો છે? ચોમાસામાં વીજ ચમકારા થાય. વીજ ચમકારા થાય એટલે જ્યાં વીજળી થઈ હોય ને ત્યાં તાપમાન ખૂબ હોય, ત્યાં દબાણ પણ ખૂબ. ઊંચા તાપમાને અને દબાણે વાતાવરણનો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બની જાય. ફરીવાર, નાઇટ્રોજન અને ઓક્સિજન સામાન્ય રીતે હવામાં છે છતાં એકબીજા સાથે જોડાઈ શકતા નથી. કેમ? આપણે કાર્બન એટલે કે કોલસાને સળગાવીએ એટલે કાર્બન ઓક્સિજન સાથે જોડાય અને કાર્બનનો ઓક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ બની. એમ નાઇટ્રોજન વાયુ છે એ હવામાં રહેલો છે, ઓક્સિજન એ પણ હવામાં રહેલો છે, બે સામાન્ય રીતે જોડાય અને ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ બની શકતા નથી. પણ જ્યારે વીજ ચમકારા થાય ત્યારે વાતાવરણમાં દબાણ વધી જાય, તાપમાન વધી જાય અને આ સમયે નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આવા બધા હવામાં હોય, પછી વરસાદ વરસે તો વરસાદના પાણી સાથે આવા નાઇટ્રોજનના ઓક્સાઇડ ભળી જાય અને એસિડ બનાવે જેને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ કહેવાય. તો
તો સંયોજનો બની ગયા નાઇટ્રિક ને નાઇટ્રાઇટ્સ ને નાઇટ્રસ. એટલે આવી રીતે નાઇટ્રોજન ના ઓક્સાઇડ પાણી સાથે, વરસાદના પાણી સાથે ભળે, નાઇટ્રિક અને નાઇટ્રસ એસિડ બની જાય. નાઇટ્રિક એસિડ જેને આપણે સામાન્ય HNO3 ના સંયોજન સ્વરૂપે ઓળખીએ છીએ, નાઇટ્રિક એસિડ. આ એસિડ વરસાદ સાથે જમીન પર વસે, જમીનની અંદર જાય, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લેવાય. આવી રીતે નાઇટ્રોજનનું આ સંયોજન પણ વીજ ચમકારા દરમિયાન જમીન પર આવતું હોય છે. આ બેક્ટેરિયા સિવાય વીજળીના ચમકારા વખતે ઊંચા તાપમાને અને દબાણે નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય, NO2 વગેરે નાઇટ્રોજનના ઓક્સાઇડ બની જાય. આ ઓક્સાઇડ પાણીમાં ભળી નાઇટ્રસ એસિડ કે નાઇટ્રિક એસિડ બની જાય. ઓક્સાઇડ હવામાં હોય પછી વરસાદ પડે એટલે પાણી સાથે ભળી જાય, નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ બની જાય છે. અને જે વરસાદ સ્વરૂપે જમીન પર વરસે છે અને સજીવો ઉપયોગ કરે છે. આ પેરેગ્રાફમાં આપણે શું ભણ્યા કે વાતાવરણનો નાઇટ્રોજન જમીન પર કેવી રીતે સ્થાપિત થાય છે. બે બાબત, એક તો બેક્ટેરિયા દ્વારા, બીજું વીજ ચમકારા દ્વારા. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનના સંયોજનો વનસ્પતિમાં જાય મૂળ દ્વારા, પછી ત્યાંથી પ્રાણીમાં જાય, પછી શું થાય છે. તો નાઇટ્રોજનયુક્ત સંયોજનો બની ગયા પછી વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ મેળવે છે. જમીન વનસ્પતિ મૂળ દ્વારા મેળવે, ત્યાંથી વનસ્પતિમાંથી નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ કે જે નાઇટ્રોજનના સંયોજનો છે તે પ્રાણીઓમાં આવે અને તેને એમિનો એસિડમાં ફેરવે છે. વનસ્પતિ જે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ મેળવે એ એમિનો એસિડમાં ફેરવે છે અને આ એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે. યાદ રાખજો, પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે. પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે એટલે પ્રોટીન બનાવવું હોય તો એમિનો એસિડની જરૂર પડે અને એમિનો એસિડ બનાવવો હોય તો નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સની જરૂર પડે. નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ નાઇટ્રોજન દ્વારા બને છે. એટલે વનસ્પતિની અંદર તો જમીનમાંથી શું આવે, નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ વનસ્પતિમાં આવે એટલે વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સંયોજનોની મદદથી એમિનો એસિડ બનાવે. આ એમિનો એસિડ પ્રોટીનનો બંધારણીય એકમ છે. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે ભૂમિમાં રહેલા વિવિધ બેક્ટેરિયા વિવિધ સંયોજનોને પાછા નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ફેરવી નાખે છે. પેલા શું હતું, જમીનમાંથી આવી ત્યારે વનસ્પતિમાં નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ એમાંથી એમિનો એસિડ બને, એમાંથી પ્રોટીન બને. આ પ્રોટીન પ્રાણીઓનું શરીર બનાવે. પ્રાણી પાછા મૃત્યુ પામે તો જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયાનું વિઘટન થાય, નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પાછા આ સંયોજનોને ફેરવી નાખે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા તેને નાઇટ્રોજન વાયુમાં ફેરવી નાખે. એટલે આ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સંયોજનો છે એ વળી પાછા બીજા પ્રકારના બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં ફેરવાઈ જાય. આમ નાઇટ્રોજન વાતાવરણમાં સામાન્ય સ્વરૂપે પાછો ફરે છે. એટલે આવું એક જટિલ નાઇટ્રોજન ચક્ર પૈરા રાખે છે. વાતાવરણનો નાઇટ્રોજન સિમી કુળની વનસ્પતિની મૂળગંડિકામાં રહેલા બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય. ત્યારબાદ બીજું એક વીજ ચમકારા દ્વારા વાતાવરણનો નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય, ત્યારબાદ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ સ્વરૂપમાં વરસાદ સાથે વરસે અને જમીનમાં આ જમીનમાં રહેલા નાઇટ્રોજનના સંયોજનો વનસ્પતિના મૂળ દ્વારા લેવામાં આવે, વનસ્પતિની અંદર નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સંયોજનોમાંથી એમિનો એસિડ બને, એમિનો એસિડ છે એ પ્રાણીઓના શરીરમાં જાય એટલે પ્રોટીન બને, કારણ કે એમિનો એસિડ પ્રોટીનના બંધારણ માટે મહત્વનો છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે ફરી પાછા આ બધા સંયોજનો
नाइट्रेट्स अने नाइट्राइट्स में छूटा पड़े। बीजा प्रकार ना बैक्टीरिया हो आवा नाइट्रेट्स अने नाइट्राइट्स संयोजनों में नाइट्रोजन छूटो पड़े अने सामान्य वायु स्वरूपे वातावरण में उपयोग छे। आ रीते सतत नाइट्रोजन चक्र चाल्या राखे छे। थैंक यू।